સોમવારે અમદાવાદના પાલડી ખાતે આવેલા ઠાકોરભાઈ દેસાઈ હોલમાં કેરિયર કાઉન્સેલિંગ પર વિષય પર ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટના એલ્યુમની અને 22 વર્ષનો અનુભવ ધરાવતા આઈટી કન્સલ્ટન્ટ ધીરજ પૂજારાએ વિદ્યાર્થીઓને કરિયર અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. ધોરણ 10 અને 12 પછી શું કરવું જોઈએ એ વિષય પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. અન્ય એક્સપર્ટ્સ તરીકે જાણીતા એન્ટરપ્રિન્યોર મિહિર મહેતા, રાષ્ટ્રીય ઉદ્યોગ રતન કમલેશ સુરતી, મિકેનિકલ એન્જિનિયર ચિંતન અખાણી, સિવિલ ઇજનેર યામી ઠક્કર હાજર રહ્યા હતા, જેમાં તારક મહેતાના કલાકારો પણ હાજર રહ્યા હતા. હમ લોગ યહાં આયે હૈ ધીરજ સર કે વજહ સે. ધીરજ સર ને કોડિંગ ઇન્ક્યુબેટર શરૂ કિયા હૈ, તો ઉસકો હી સપોર્ટ કરને કે લિયે હમ દોનો ઓર હમ ચારો યહાં પર આયે હૈ. आज रॉयल टेक्नोसॉफ्ट प्राइवेट लिमिटेड में हम लोग आए हैं और बाहर इतनी एनर्जेटिक ऑडियंस देखी है कि हम लोग इतने खुश हो गए, बिकॉज कोविड के बाद हम लोग ऐसे पहली बार बाहर निकले हैं. एंड वी आर सो ग्लैड दैट वी डिसाइडेड टू कम हियर, वी आर सो हैप्पी टू बी हियर. અને હું આજે આવ્યો છું અહીંયા કોડિંગના બારેમાં જાણવા માટે, કેમ કે કોડિંગની બારેમાં મારે કંઈ આઈડિયા નથી. તો માટે જ્યારે મને ખબર પડી કે ભાઈ આ અહીંયા આવવાનું છે, તો હું ઈગરલી વેટ કરતો કે ભાઈ ક્યારે 6th March આવશે અને અહીંયા આવીને આ કોડિંગ શું છે એક્ઝેક્ટલી, વોટ ઇટ ઇઝ, જોઉં. અને જનરલી કહું તો એ બહુ સારી વસ્તુ છે. અને આગળની જે જનરેશન છે જે આવશે અને સ્ટાર્ટઅપનું આ જે ટાઈમ ચાલી રહ્યું છે, તો ઇટ્સ અ વેરી ગુડ થિંગ. એન્ડ હું એ જ કહું છું કે જેટલા પણ યંગસ્ટર્સ છે, પ્લીઝ ટ્રાય કોડિંગ કરો અને હોઈ શકે તો ધીરજ સરને મળો અને સક્સેસફુલ થવા લાઈફમાં. મને બહુ જ મજા આવી આ સાંભળીને ઇનિશિયેટિવ, કે જે છોકરાઓના મા બાપ પણ નથી યા જે છોકરાઓને શીખવાની ઉર્જા છે અંદરથી, એમને બહુ મોટું એક પ્લેટફોર્મ આપવામાં આવે છે અહીંયા. અને આઈ થિંક કે કોઈ એજ નાની નથી હોતી શીખવા માટે, બધી એજના માણસો અને બધી એજના વર્ગના બધા માણસો અહીંયા શીખી શકે છે. એટલે પ્લીઝ તમે પણ આના ટચમાં આવો અને કોડિંગ જેવા યુનિક સબ્જેક્ટ્સ તમે અહીંયા શીખી શકો છો અને ગ્રો થઈ શકો છો. આ સેમિનાર જનરલી અત્યારે આપણે અવેરનેસ, ધોરણ 10-12 પછી શું કરવું જોઈએ, એન્જિનિયરિંગ સાથે કોડિંગ કેટલું મહત્ત્વનું છે, ટેકનોલોજી કેટલી મહત્ત્વની છે, એના માટે છે, એના માટે હતો. અને દર વર્ષે આપણે આ સેમિનાર કરીએ છીએ. આપણી ઓર્ગેનાઇઝેશનને એક એવું ફાઉન્ડેશન બનાવ્યું છે જ્યાં જે બાળકોના માતા પિતા નથી એમને ફ્રી કોડિંગ શીખવાડીને આપણે જોબ અપાઈશું, અને સાથે જ એને પર્સનલાઇઝ વેમાં કોડિંગ શીખવું છે એને પર્સનલાઇઝ વેમાં શીખવાડીશું. US, UK, Canada બધે જ થી સ્ટુડન્ટ આપણે ત્યાં કોડિંગ શીખે છે.